આપણે સ્ટાર્ટ કરીએ ચાલો જો ગઈ વખતે આઈ થિંક આપણે સોળ સુધી મેં આપેલા ઘરેથી બરોબર છે આપણે સત્તર થી જોવાના છે સત્તરમાં પ્રશ્નથી ચાલો સત્તરમાં પ્રશ્ન જોઈએ શું છે ચોક્કસ તાપમાને ચોક્કસ તાપમાને દ્રવ્યના મોલ અંશ પોઈન્ટ પંદર છે દ્રવ્ય નો મોલ અંશ એટલે કેટલોક બાષ્પ દબાણ છે જો દ્રાવ્ય ઘન હોય દ્રાવ્ય શું છે ઘન હોય એટલે ઘન હોય એનો મિનિંગ કે એનું બાષ્પ દબાણ ન હોય સમજાય છે તમને ઘનનું બાષ્પ દબાણ ન હોય ને કારણ કે ઘનની બાષ્પદ ન નીકળે સમજાય છે

એટલે આખું છે હવે એક્સ ટુ જ આ લોકો કહી દે છે પોઈન્ટ પંદર છે તો એનો સાપેક્ષ ઘટાડો એ કેટલો જ રીએ પોઈન્ટ પંદર જ રીતે ચાલો અઢારમો પ્રશ્ન જુઓ શું છે કે એક અબાષ્પશીલ કેવું છે એક અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યને જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એ લોકો શું કે છે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં આઠ ટકાનો ઘટાડો થાય

મોલંચ પી ઝીરો વન માઇનસ પી વન કેટલા છે સર આઠ એ ચાલો એના પછીનો ઓગણીસમો પ્રશ્ન જોઈએ શું કહે છે આપણને ઓગણીસમો પ્રશ્ન જુઓ તો કે સર ત્રણસો કેલ્વિન તાપમાને એક જલિયા દ્રાવણમાં જલિય દ્રાવણનું બાષ્પ દબાણ બાષ્પ દબાણ કેટલા હશે તમારું શું ગોતવાન છે મોલંશ હવે ત્રણસો તોતેર તાપમાન આ કેનું છે ખબર છે આ પીવન છે શું છે પીવન કારણ કે અહીંયા જલિય દ્રાવણ કહી દીધું છે શું કહી દીધું છે જલિય દ્રાવણ એટલે એ શું થશે પીવન થશે હવે 373 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય પે P01 એક હોય 1 atm હોય ને આ તો દ્રાવ્યનું છે એટલે અહીંયા 1 atm ચાલો હું ગોતવાનું છે મોલન સર હવે સિમ્પલ થઈ ગયું શું કરશું x2 is equal to p01 minus p1 upon p01 ચાલો p01 કેટલું છે સર 1 છે પાણીનું આનું કેટલું છે 0.925 ભાગ્યા 1 શું કહે છે કે સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પ દબાણ સૌથી વધારે હોય હવે હું અહીંયા જે લખાવું છું ને ખાસ યાદ રાખજો આવા ક્વેશ્ચન માટે તમારે શું યાદ રાખવાનું છે કે દ્રાવ્યતા બરોબર છે દ્રાવ્યતા કણોની સાંદ્રતા જેમ ઓછી દ્રાવ્ય કણોની સાંદ્રતા જેમ ઓછી તેમ બાષ્પ દબાણમાં ઘટાડો ઓછો થાય અને બાષ્પ દબાણમાં ઘટાડો ઓછો થવાથી બાષ્પ દબાણ કેવું હોય વધારે હોય એટલે દ્રાવ્યતા ધ્યાન આપજો લખજો ખાસ દ્રાવ્યતા કણોની સંખ્યા ધ્યાન આપજો દ્રાવ્યના કણોની સંખ્યા જેમ ઓછી દ્રાવ્યના કણોની સંખ્યા જેમ ઓછી તેમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો તેમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કેવો હશે ઓછો હશે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ઓછો હોય બાષ્પ દબાણ વધુ હવે એક વસ્તુ અહીં ધ્યાન આપજો કે હવે આમાં સૌથી ઓછા કણો પેલી વસ્તુ સાંદ્રતા તો ઓછી હોવી જોઈએ તો ફાઇનલ છે ઓકે સાંદ્રતા સંખ્યા છે દ્રાવ્ય કણોની સાંદ્રતા ઓછી સંખ્યા સાંદ્રતા હવે પેલી વસ્તુ કે અહીંયા તમારે જેની વોન્ટ ઓફ અવયવ વાય વાળું સૂત્ર લાગુ પડે જેને પણ લોચો પડે છે ને જો હવે યુરિયા છે એનું સુયોજન કે વિયોજન ના થાય એટલે આન્સર યુરિયા કા સુક્રોઝમાંથી બેમાંથી એક હોય હું કામ

ખબર પડશે ચાલો એકવીસમો પ્રશ્ન જોઈએ શું કે છે પ્રશ્ન 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 હવે આવા આવા છે છે ને ખાસ તમારે મગજ એવા જોઈએ કઈ નહીં દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહી એ અને બી માં વાય માં દ્રાવ્ય કરવામાં આવ્યા છે એક્સ ગ્રામ પદાર્થ છે એને શું છે એ અને બી ના વાય માં દ્રાવ્ય કરવામાં આવ્યા છે એટલે બે દ્રાવણ છે એમાં વાય અને બી એ અને બીને વાય ગ્રામ માત્ર એટલે બેમાં વાય સમાન છે એ અને બી માં વાય સમાન છે એ માના દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બી માના દ્રાવણમાં થતો સાપેક્ષ ઘટાડા કરતા બમણો છે જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યતાના મોલને અવગણીએ અવગણતા એ અને બીના આણવીય દળ અંગે નીચેનામાંથી કઈ રજૂઆત સ્થાયી થશે હવે પહેલી વસ્તુ આવો પ્રશ્ન કરવો હોય તો શું કરવા હવે એક વસ્તુ તમે કન્ટિન્યુસ રાખો કે બમણો છે એટલે કોઈ પણ એક છે એ બમણો છે એટલે બંને બંને દ્રાવણના દ્રાવણના તો મોલ મોલ મેળવી એન એ અને એન બી એને શું હશે સર વાય કારણ કે બે માં વજન સમાન છે જો એ અને બી માં વાય ગ્રામ દ્રાવ્ય કરવામાં આવ્યો છે એક દ્રાવ્યમાં એટલે બે માં વાય સમાન છે એટલે વાય ના છેદ શું આવશે કોઈ આણવીય દળ મોલ એટલે આણવીય દળ થાય ને મોલ મેળવો એટલે વજન ના છેદ દળ એ જ પ્રમાણે એન હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ એમ હવે બાષ્પ દબાણ માં થતો સાપેક્ષ ઘટાડો શું છે સાપેક્ષ ઘટાડો બીના દ્રાવણ કરતા કેવો છે બમણો છે બીના દ્રાવણ કરતા બમણો છે એટલે દાખલા તરીકે હું અહીંયા પી ઝીરો વન માઇનસ પી વન અપોન પી ઝીરો વન આને હું એ ધારી લઉં

એ કહી દઉં છું બરોબર છે સર વાય અને આનું બે ગુણ્યા વાય અપોન એમ બી છેદ નો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે એમ એ અપોન વાય

P1. जो खास हाँ. याद रख जो सापेक्ष એટલે હું ખબર p01 p1 p01 આ સાપેક્ષ ઘટાડો કહેવાય અને એવો આવે કે બાષ્પ દબાણમાં ઘટાડો તો p01 p1 યાદ રહેશે હા ચાલો વેરી ગુડ પછી બીજું શું છે કે જો દ્રાવ્યના મોલન્સ દ્રાવ્યના મોલન્સ એટલે x1 કે x2 દ્રાવ્યના x2 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 હું થાય x x2 થાય તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે મેળવવાનું છે અને મોલંચ કેટલા છે 0.2 બે એટલે અગિયાર પોઈન્ટ ના છેદમાં બે પોઈન્ટ બે અને p01 વન જેને હું એકસો ના એકસો પંદર ના છેદમાં બે કહી હગું અને એકસો પંદર ના બે ભાગ પાડો એટલે ચાલો ચાલો જોઈ લ્યો દાખલો શું છે વાંચો પ્રશ્ન એક મોલ દ્રાવ્ય એટલે પેલી જ વસ્તુ આ લોકોએ અબાષ્પશીલ કહી દીધું આપણને ઓકે ને ચાર મોલ દ્રાવકમાં દ્રાવ્ય કરતા કેટલા મોલ

સર પાંચ સામે ની તરફ જશે ચાર ભાગાકાર માં આવશે ચાલો શું થશે આન્સર ચોવીસ પચાસ ભાગ્યા ચાર ત્રીસ કિલો પાસ્કલ આવશે આન્સર છે આપણી પાસે 30 કિલો પાસ્કલ આ સાહેબ બોયે મેત્રી હા બોલો આપને સુ સૂત્ર લઉં ક્યુ પ1 શુદ્ધ અરે નઈ નઈ જો મારી વાત સાંભળ આયા હું જવાબ દોરે જાવ જવાબ જવાબ હા સ દ્રાવણ નું દબાણ અબાશજી ભાગ્યા બરાબર આ તો આમ થયું ને આ પી ઝીરો વન માઇનસ ચોવીસના છેદમાં પી ઝીરો વન પી ઝીરો ચાર ના છેદ પાંચ હા કે છો ને તું કેમ ના છેદ હા કેમ એટલે અદ્રાવ્ય હોય ને આવી જાય છે જવાબ તો ચોવીસ પચાસ ના ચોવી પચી એકસો પચીસ એકસો પચી તો જવાબ તો ના આવવા તું ઉતાવળ મો જોવો તો પ્રશ્ન વાંચો પાંચ ગ્રામ તમારા પાસે વિદ્યુત પ્રવાહ છે ઓકે

સો ગ્રામ પાણીનું પાણીનું બાષ્પ દબાણ કેટલું બાષ્પ દબાણ જે પણ મોટી વેલ્યુ હોય ને પાણીની જ હોય સમજાય છે કારણ કે પાણીનું જ બાષ્પ દબાણ વધારે હોય દ્રાવ્ય વાળું અબાષ્પશીલ નું ઓછું હોય અને ઘટીને કેટલું થાય છે પીવન ઓગણત્રીસો ને પંચ્યાસી તો પદાર્થનું આણવીય દળ ગોતો

ડબલ્યુ ટુ કેટલું છે પાંચ એમ ટુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એમ વન કેટલું છે અઢાર અને છેદમાં સો ચાલો ત્રણ હજાર માઇનસ ને એટલે પંદર તો પંદરના છેદમાં ત્રણ હજાર ગુણ્યા પાંચ એમ ટુ ગુણ્યા અઢારના છેદમાં સો લેવા પડશે ખબર પડી કે નહીં ચાલો શું થશે કે સર આ સો ને સામેની તરફ જવા દઉં છેદમાં ત્રીસ રહેવા દેજો

ચાલો પ્રશ્ન પ્રશ્ન શું છે આવડશે ચોક્કસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ પાણીનું બાષ્પ દબાણ એટલે કેટલું છે ત્રણ હજાર તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઉમેરતા તેમાં ત્રણસો નેનોમીટરનો ઘટાડો થાય છે એટલે ઘટાડો એટલે શું આપી દીધું આ

મેં આઈ થિંક છે ને શરૂઆત જયારે ચેપ્ટર ની ત્યારે એક સૂત્ર આપ્યું હતું કે મોલન શું હોય મોલાલિટી મેળવવી હોય તો શું હોય સૂત્ર હજાર ગુણ્યા એક્સ ટુ છેદમાં મોલેક્યુલર વેઇટ ના છે ગુણ્યા એક્સ વન હાલો મૂકો આમાં વેલ્યુએશન બધી આપણી પાસે છે જ

ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો શું છે ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ પાણીનું બાષ્પ દબાણ એટલે પીઝીરો વન ઓગણીસ આઠ છે એકસો ઇઠ્યોતેર ગ્રામ પાણીમાં પોઈન્ટ વન મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરવામાં આવે કેટલા એકસો અઠ્યોતેર ગ્રામ પાણીમાં પોઈન્ટ વન મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે પી મેળવવાનો છે તમારે એટલે પહેલાં તો મારે મોલંશ મેળવવા પડશે બરોબર છે ચાલો એના માટે પહેલાં તો પાણીના મોલ મેળવી લો કારણ કે ગ્લુકોઝના મોલ આપ્યા છે પાણીના મેળવી લો એટલે મોલંશ મળી જાય ને એકસો એસી ધારો તો એટલે નવ પોઈન્ટ નવ આવશે ચાલો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પીઝીરો ઇન્ટુ એક્ ચાલો હવે આ કોનું આપ્યું છે પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે કેટલું છે ઓગણીસ પોઈન્ટ આઠ કારણ કે અહીંયા કોઈ ચર્ચા નથી કરી નવ પોઈન્ટ ના છેદ માં એક્સ ટુ કેટલો થાય નવ પોઈન્ટ એક સમથિંગ થશે નવ પોઈન્ટ નવ ગુણ્યા કે પ્લસ ઘટક અહીંથી આવડશે કરો તો પી કેટલો આવશે જોવા દાખલા તો તમારે આને હંમેશા છેલ્લે કરવાની કોશિશ કરવાની હું કામ એના ઓપ્શન જોવો સમજાય છે કારણ કે ફેરફાર બહુ નાનો છે બે ચાર છ કારણ કે આટલો ફેરફાર તમે એક્યુરેટ ક્યારે લાવી શકો જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો અને ઇવન જો તમારી પાસે ટાઈમ હોય તો જો ટાઈમ નથી અને આવા પાસ પાસેના ઓપ્શન છે તો એને ઓલવેઝ દીકરા એનું પ્રાધાન્ય છેલ્લે આપજો કારણ કે આ તમારું મગજ ખાહે આવા ક્વેશ્ચન્સ કારણ કે જ્યાં સુધી તમે એક્યુરેટ નહીં પોગો ને ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય એ કરતાં આને શું કરવાનું કે આવા ક્વેશ્ચન ઓલવેઝ છેલ્લે અટેન્ડ કરવાના બરાબર છે પહેલાં અટેન્ડ કરવાના નહીં કોઈ દિવસ

ત્રણસો તોતેર કેલ્પમાન ને પાણીનું કેટલું થાય તો પાણીનું યાદ રાખજો સાતસો સાઠ ઓફ મર્ક્યુરી થાય આનું સાતસો છે ઓફ મર્ક્યુરી હોય તો કેટલું થાય દીકરા શું કરશો સર ઉપર હું ડાયરેક્ટ લખી નાખું છું દસ ના છેદમાં સમજાય છે ચાલો એટલે મને શું મળી જાય એક્સ મળી જાય એક હોય એટલે શું કેવાય વન માઇનસ એક ના છેદ માં છોતેર લસ્સા લઈ લ્યો તો શું આવશે પંચોતેર ના છોતેર ચાલો આ એક્સ વન મળી ગયો સાહેબ અમને અને સાહેબ અમને x2 મળી ગયો સાહેબ હમણાં જ તમે મોલારિટી વાળું ઓલું સૂત્ર કીધું તું તમે શું હતું કે મોલારિટી ઇઝ ઇક્વલ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 x1 ના છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા x2 ચાલો x1 કેટલા છે 75 ના છેદમાં 76 સર મોલેક્યુલર વેટ કેટલું થાય પાણીનું આપણે તો પાણી જ લેવાનું રહ્યા ને 18 18 કે ચાલો સોરી x2 ના છેદ માં છોતેર ના છેદ માં પંચોતેર ના ગુણ્યા છોતેર અઢાર કરો તો અહીંથી ગણતરી છોતેર છોતેર તો કેન્સલ થશે ને છોતેર કેન્સલ નવ દુ અઢાર પાંચસો દુ હજાર એટલે પાંચસો ના છે ગુણ્યા પંચોતેર નવ આમ થાય ને આમ જાણું

ચાલો પીઝીરો વન વાળું સૂત્ર લાગશે કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં નો નો ઘટાડો થાય છે 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 કેટલાનો દ્રાવ્યનો કેટલો રહે રહે ત્યારે જો દ્રાવણમાં વીસ એમ નો ઘટાડો થાય તો દ્રાવકના મોલંશ કેટલા રહે એટલે શરૂઆતમાં જો આવું આ લખું છું ધ્યાન પીઝીરો વન માઇનસ પી વન ના છેદમાં પીઝીરો વન મીન્સ કેસ ટુ કારણ કે બે વેલ્યુએશન કીધી છે ને એટલે હું સમજો ને આવું લખું છું કઈક પછી શું થાય છે દીકરા થાય બાષ્પ દબાણમાં ઘટાડો એટલે દીકરા પીઝીરો વન માઇનસ પી કે ખાલી પીઝીરો વન ગુણોત્તર મજા આવશે ગુણોત્તર ચાલો છેદ માં કેટલાનો ઘટાડો થાય છે ભાઈ વીસ નો ઘટાડો થાય ત્યારે દ્રાવક ના મોલ અંશ કેટલા એટલે અને એના માટે એક્સ ટુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે x2 મેળવવાનું છે ચાલો શું કરશો અને એટલે ટુ ના છેદમાં એક્સ 20 રહેશે પણ કયો એક્સ ટુ આ બીજો એક્સ ટુ એટલે આ ખાલી અહીંયા બે નથી આ બીજો x2 છે એમ મેં લખ્યું છે હવે આવડશે વીસ છે એ સામેની તરફ જશે

પણ દ્રાવકના મોલંશ જોઈએ છે એટલે દ્રાવકના જોઈએ એટલે એક્સ વન ટુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પોઈન્ટ આ ભૂલ ટુ પડવી સિક્સ રહેશે ઓકે એટલે આપણો આન્સર પોઈન્ટ સિક્સ રહેશે ચાલો નેક્સ્ટ 29મો પ્રશ્ન જોઈએ શું કે છે 29મો પ્રશ્ન કે બે પ્રવાહી આપેલા છે એ અને બી

ભાગ્ય ચાર એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ જવાબ આવે અઠ્યાવીસ તો આપ્યો છે હા સર આપ્યો છે ચાલો આ જો પેલો પ્રશ્ન હતો પેલા મને હિમાંશુ ચાલો હવે શું છે પ્રશ્ન અહીંયા વાંચો કે પ્રવાહીઓ એ અને બી નું દ્રાવણ આપેલું છે આપણને એ અને બી નું દ્રાવણ આપેલું છે બાષ્પ સ્થિતિમાં એ ના મોલન્સ એક્સ વન અને દ્રાવણમાં એક્સ ટુ છે ના મોલન્સ કેટલા છે એક્સ વન અને એક્સ ટુ જે દ્રાવણમાં એક્સ ટુ છે જો પી ઝીરો એ અને પી ઝીરો બી અનુક્રમે એ અને બી ના બાષ્પ દબાણ હોય તો કુલ બાષ્પ દબાણ કેટલું થાય સમજો આ એક આપણી પાસે એક સૂત્ર પણ હતા તમને કદાચ યાદ હોય તો

ચાલો હવે પી એ ની વેલ્યુએશન આપણી પાસે છે ઇઝ ઇક્વલ ટુ શું છે સર એક્સે ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ છે એટલે પીઝીરો એ ઇન્ટુ એક્સ ટુ કારણ કે શું છે દ્રાવણમાં મોલ કેટલા છે

આમાં જેણે કીધું છે અહીંયા એવું નથી એને કન્સિડર કર્યું કે બાષ્પચિતીમાં એ અથવા બી માં સમજાય છે જો બી માં કીધું હોત તો મારે હવે સૂત્ર લેવું પડત PB YB P ટોટલ તો પાછું બી વાળું આવી શકે પરંતુ અહીંયા એક કન્સિડર કહી જ દીધું છે કે ભાઈ બાષ્પ સ્થિતિમાં ખાલી એમાં રહેલા મોલ અંશ x1 અને દ્રાવણમાં x2 છે એટલે

કે બે પ્રવાહી એ અને બી આમ થિયરિકલ પ્રશ્ન છો પાછો બે પ્રવાહી એ અને બી ત્રણસો છ કેલ્વીન તાપમાને દ્રાવણ બનાવે છે જે સમીકરણ આપણને આપે છે કે ભાઈ પી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ એકસો બોતેર એક્સ એ પ્લસ પોઈન્ટ બસો પંદરનું પાલન કરે છે આ આપણી પાસે દબાણ છે હવે આની વેલ્યુએશન પ્રમાણે આપણે કહીએ કે જ્યાં પી દ્રાવણનું કુલ દબાણ અને એક્સ વન એના અંશ તો બીનું બાષ્પ દબાણ કેટલું હશે હવે આ સૂત્ર છે ને આ સૂત્ર કોને લાગુ પડે ખબર છે આવું સર ક્યાંથી આવ્યું કાંઈ સમજાણી નહીં આ ક્યાંથી આવે ખબર છે હું સમજાવું જો અહીંયા ધ્યાન આપો આપણે એક સૂત્ર તારવતા પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો એ ઇન્ટુ એક્સ બી પ્લસ પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી સોરી એ અહીંયા એ આવશે ઓકે થી તમે આવું કરતા ભગવાનની યાદ હોય તો અને એના એક બનતું સર સોરી ખબર છે એનો મિનિંગ કે આ પોઈન્ટ એકસો વેલ્યુએશન છે ને પીઝીરો બી છે સાચું ખોટું હા પોઈન્ટ બોતે એકસો બોતેર વેલ્યુએશન શું છે પીઝીરો એ માઇનસ પી ઝીરો બીની વેલ્યુએશન છે તો હવે આ તમારે સમીકરણ ઉપરથી ખબર પડી જાય કે પી ઝીરો એ અને પીઝીરો બી અચળ હોવો હોય બરોબર છે પીઝીરો એ અને પીઝીરો બી શું છે અચળ છે એટલે તમારે સમીકરણ એક આ જે સમીકરણ એક આપી દો આને અને આને સમીકરણ બે આપી દો તો સમીકરણ એક અને બેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય એટલે તમારું પી ઝીરો બી જે છે એ કેટલું રહે

ધ્યાન આપજો બંને શું છે બે આ રાઉટના નિયમનું પેલું સૂત્ર લાગી શકે જો લગાવવાનું થાય તો વાંચજો આખી રકમ મને નથી ખબર અત્યારે લગાવવાનું થાય તો પી ટોટલવાળું લાગે કારણ કે બેય શું છે દ્રાવ્ય અબાષ્પશીલ સંયોજન જ છે

કેટલા ગ્રામ થશે 92 કારણ કે ઉપર CH3 એક એડ થાય ધેટ્સ વાય અહીંયા હું થશે 46 1 46 કહેવાય ને આ 1 72 આ બી ના હું મળી ગયા મોલ હવે દીકરા આપણે બાષ્પ દબાણ એટલે P ટોટલ મેળવવાનું છે એટલે પહેલા હું મળવું પડશે મોલન્સ મેળવવા પડશે તો બેન્ઝિન ના મોલન્સ ને હું x1 કહી દઉં ને ટોલ્યુઇન ના મોલન્સ ને હું x2 કહી દઉં એટલે xb કહી દઉં ચાલો મેળવો ઘટક ના મોલ એટલે 1 ના છેદમાં 78 એક ના છે એ પ્રમાણે તો એક્સ બી મળી જાય સર એક્સ બી વન માઇનસ ફોર્ટી સિક્સ બાય વન ટ્વેન્ટી ફોર કરવાનું થાય ને એકસો ચોવીસ એકા એકસો ચોવીસ એકસો માંથી છેતાલીસ જાય એટલે વધે છેદમાં એકસો ચોવીસ વિધાઉટ કે દબાણ પંચોતેર છે નાનું ભાઈનું ત્રીસ છે એટલે પંચોતેર ગુણ્યા છેતાલીસ છેદમાં એકસો ચોવીસ પ્લસ ત્રીસ ગુણ્યા ઇઠ્યોતેરના છેદમાં એકસો ચોવીસ ચાલો તો કરો તો ગણતરી કંઈક પચીસ તેરી પંચોતેર પચીસ તેરી પંચોતેર હવે આ એકસો ચોવીસ છે ને દીકરા એકસો ચોવીસ એને એકસો ધારી લ્યો તો પચીસ પચાસ એકસો પચીસ થાય અહીંયા ત્રણ લેવા પડે ને મારે સમજાણું આટલી ગણતરી મેં કરી દીધી ચાલો હવે અહીંથી ગણતરી કરો મને આન્સર આપો ઓલી બાજુ એવું લાગે તો પચીસ ધારી લો સરળતા રહેશે અને એવું લાગે તો અહીંયા એસી ધારી લ્યો જવાબની નજીક પહોંચશો કારણ કે જવાબ બધાય બહુ આઘા આઘા છે સમજા એટલે વાંધો નહીં તમ તારે જવાબની નજીક તમે પહોંચી જશો

કારણ કે એ નું બાષ્પ દબાણ શુદ્ધ બી ના બાષ્પ દબાણ કરતા ઓછું છે એટલે સોરી બી નું બાષ્પ દબાણ વધારે થાય ને એટલે બી શુદ્ધ દ્રાવક થયો મારા મત પ્રમાણે જો એ નો પ્રવાહી દ્રાવણ માં મોલ અંશ x1 હોય અને બાષ્પ અવસ્થા માં મોલ y1 હોય તો એનું સૂત્ર શું થશે બહુ મસ્ત પ્રશ્ન છે એટલે અહીંથી આપણે સીધો હિસાબ મારીએ કે p0 a કરતા p0 b નું બાષ્પ દબાણ વધારે છે સમજાય છે p0 a કરતા p0 b નું બાષ્પ દબાણ વધારે છે એનો મીનિંગ એવો આપણે લઈ શકીએ કે પી ઝીરો એ ટોટલ બાષ્પ દબાણ ને પી એટલે પી નું બાષ્પ દબાણ કેવું હશે સૌથી વધારે હશે હવે આપણે અહીંયા વાયુ અવસ્થામાં મોલન્સ વાય વન કીધા છે એટલે એને આપણે ઉતારવો પડશે ને ભાઈને નીચે તો પી એ ઇઝ ઇક્વલ ટુ વાય એ ઇન્ટુ પી પી ટોટલ ઓકે ચાલો હવે પી નું સૂત્ર શું થાય સર પી ઝીરો એ ઇન્ટુ એક્સ વન ઓકે હવે એક આપણને ખબર છે કે સર એનું જે કુલ દબાણ છે એક કરતા કેટલું હશે નાનું હશે એટલે વાય વન છેદમાં એક્સ વન છે એનું મૂલ્ય શું હશે એક કરતા નાનું છે કારણ કે અહીંથી એક ચોખ્ખું કે છે કે એના કરતા બાષ્પ દબાણ કરતા ઓછું છે એટલે એના કરતા મૂલ્ય કેવું હશે નાનું હશે અને વાય એ અપોન કે આ મૂલ્ય જો ધ્યાન આપજો પીઝીરો એ અપોન એ પી એ એક કરતા કેવું હશે ઓછું હશે કારણ કે પીઝીરો બી કરતા એનું દબાણ ઓછું હોય એટલે આના કરતા ઓછું હોય એટલે આ મૂલ્ય આના કરતા ઓછું થયું એક્સ છે એ સામેની તરફ જાય એક ગુણ્યા એક્સ વન એટલે વાય ઇઝ લેસ દેન એક્સ કરો ચાલુ થર્ટી ફોર એક મોલ પ્રવાહી એ અને બે મોલ પ્રવાહી બી મિશ્ર થઈને થર્ટી બાષ્પ દબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે કેટલું થર્ટી શુદ્ધ એ

કેટલા સુધી મો મો થઈ ગયો પોતા જો સાડત્રીસ માં શું છે કે બે પ્રવાહી એ અને બી ના બનેલા દ્રાવણ માટે પી છે પી એ નું મૂલ્ય છે એ કેવું છે પીઝીરો એ પી એ ઇન્ટુ એક કરતા મોટું પી મૂલ્ય મોટું છે તો આના ઉપર શું થશે કે આ મૂલ્ય અંદર પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હશે કેવી હશે ઉષ્માક્ષેપક અને પી બી નું મૂલ્ય અને પણ પીઝીરો બી ઇન્ટુ એક્સ બી કરતા મોટું છે આ બી નું મૂલ્ય મોટા છે અને એનું જે કુલ પીએ છે એની કરતા કેવું છે મૂલ્ય નાનું છે એટલે કે આ ઋણ વિચલન દર્શાવે અને ઋણ વિચલન દર્શાવતું હોય એનો ચોખ્ખો મીનિંગ શું થાય કે સર આ બિન આદર્શ દ્રાવણ હશે અને બિન આદર્શ દ્રાવણ હશે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થશે કેવી થશે ઉષ્માક્ષેપક એટલે ઉષ્માક્ષેપક થાય એટલે આ દ્રાવણ બનાવતી વખતે એમાંથી ગરમ ગરમી ઉત્પન્ન થશે ચાલો આડત્રીસ માં જોવો હવે આવી ગયા ઓલું મત કર ડબલા ખાલી કબ હોગે ડબલે હજાર ચાલો પેલી વસ્તુ શું છે પોઈન્ટ વન મોલ એટલે એન આપી દીધો છે એક મોલ દ્વિ વિદ્યુત વિભાજ્ય છે એટલે વોન્ટ ઓફ અવયવ કેટલો બે વજન કેટલો આપ્યો છે દ્રાવક નો ડબલ્યુ ઝીરો બસો પચાસ ગ્રામ સંપૂર્ણ વિયોજન માટે ઉત્કલન બિંદુમાં થતો વધારો ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ડેલ્ટા ટીબી કેટલું છે એક પોઈન્ટ પાંચ કેલ્વિન તો ઉન્નયન અચળાંક તો મૂકો સૂત્ર શું હતું

એટલે કે અહીંયા એક વેલ્યુએશન મૂકવાની નઈ થાય હુંકામા સૂત્ર કારણ કે સર અહીંયા મોલ આપી દીધો છે ડાયરેક્ટ હું આપી દીધું મોલ જો મોલ આપી દીધો હોય તો તમારે શું કરવાનું Rie સર પહેલા ડેલ્ટા TB નું સૂત્ર મૂકવાનું ડેલ્ટા TB વિથ વન ઓફ અવયવ i હવે અહીંયા એક સૂત્ર હતું દ્રાવ્યનું વજન મોલાલિટી આ કેબી પછી મોલાલિટી નું સૂત્ર હું દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં મોલેક્યુલર weight ગુણ્યા દ્રાવકનું વજન પણ આ આખું પદ અહીંયા આપી દીધું છે કે આ વન મોલ છે સમજાય છે છે પોઈન્ટ વન એટલે હું પોઈન્ટ વન કરી નાખું ગુણ્યા હજાર કરી નાખું ને છેદમાં બસો પચાસ કરી નાખું ઓકે ડેલ્ટા ટીબી અઢીસો ઉપર જાય ડેલ્ટા ટીબી છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા વન ટોફ અવયવ આઈ નીચે આવશે ને આ બે નીચે આવશે એટલે પોઈન્ટ વન ગુણ્યા વન થાઉઝન ગુણ્યા પોઈન્ટ સોરી વન ટોફ અવયવ આઈ

અહીંયા ગુણ્યા બે પચીસ ચોક્કસ આઠસો પંચોતેર આવી ગયો ને એક પોઈન્ટ આઠસો પંચોતેર સી આન્સર ચાલો થર્ટી નાઇન કરો તો થર્ટી નાઇન બનાવેલા પાંચસો ગ્રામ પોઈન્ટ વન મોલ દ્રાવણ ના ઉત્કલન બિંદુમાં થતો વધારો એકાવન છે

એટલે મોલલ ઉન્નયન અચળાંક અને ઉત્કલન બિંદુ ઉન્નયન વચ્ચેનો સંબંધ છે ગુણોત્તરી મોલાલિટી વડે દર્શાવી શકાય છે ચાલો આ પેલું સૂત્ર મૂકવું પડશે પ્રવાહી ટોલિયન બાષ્પયન એન્થાલ્પી એટલે કયું કે બી ઇઝિકલ ટુ આર ઇન ટુ મોલાલિટી બી નો સ્કવેર એમ ડેલ્ટા એચ બાષ્પયન એન્થાલ્પી વેપર અને ગુણ્યા હજાર ડેલ્ટા એચ વેપરને કરતા બનાવો એટલે આર ની ડેલ્ટા ટી ઝીરો બી નો વર્ગ ગુણ્યા એમ છેદમાં કે બી ગુણ્યા વન થાઉઝન્ડ ચાલો ખબર પડશે હવે કે નહીં પડે હા અને પેલી વસ્તુ કે અહીંયા આર ની વેલ્યુ ઝૂલમાં લેવી પડશે કેમાં ઝૂલમાં હું કામ આન્સર ઝૂલમાં છે કિલો ઝૂલમાં

પરંતુ આવશે નાઇન્ટી ટુ કેબી કેટલો છે મોલા ઉચળ ત્રણ પોઈન્ટ બત્રીસ ગુણ્યા વન ચાલો એ પ્રમાણે બેતાલીસ ને તેતાલીસ જોવો તો આવડી જાશે ને તો તેતાલીસ સુધી રાખું છું તેતાલીસ થી પછી આવતા લેક્ચર માં જે બાકી છે બાકીના ચાલીસ ક્વેશ્ચન એ આવતા લેકચર માં કરાવી દઈશ ઓકે